નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા પણિયાદરા ગામ નજીક મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં એલપીજી ગેસ સિલિન્ડરોમાંથી બોટલોમાં એલપીજી ગેસ ભરવાનું કૌભાંડ પોલીસે ઝડપી લીધું હતું. પોલીસે સ્થળ પરથી 5 ટેન્કરો સહિત 2 લોકોને ઝડપી લીધા હતા. અન્ય 10 લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે 3 કરોડ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતા ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાની અવારનવાર ઘટના પ્રકાશમાં આવે છે. આવી જ એક ઘટના દહેજ પોલીસે પાણિયાદરા ગામ નજીક ટેન્કરમાંથી બોટલમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી લઈને રૂપિયા 3.33 કરોડ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. મળતી વિગતો મુજબ દહેજ પોલીસ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પાણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક ગેસના 5 ટેન્કરો તેમજ એક પિકઅપ પડેલો હોવાનું જણાતા પોલીસે સ્થળ પર જઈને જોતા કેટલાક ઇસમો પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું. પોલીસને જોઈને ત્યાં હાજર ઇસમો નાસવા લાગતા પોલીસે પાછળ દોડીને 2 ઇસમોને પકડી લીધા હતા અને અન્ય 10-11 જેટલા ઇસમો અંધારામાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઘટના સ્થળે ગેસના 5 ટેન્કરો અને એક પિકઅપ ગાડી પડેલ હોવાનું જણાયું હતું. આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના 3 વાલ પૈકી એક વાલ ખુલ્લો જણાયો હતો. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ વાલ બંધ કરવો જરૂરી હોય પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પકડાયેલા ઇસમોના નામ ધનારામ, ભીખારામ લુહાર, હાલ રહે મહાલક્ષ્મી હોટલ ગામ પણિયાદરા તાલુકા વાગરા જિલ્લા ભરૂચ અને મૂળ રહે રાજસ્થાન તેમજ બીજા ઇસમનું નામ મુસ્તાક અલી, મહેબૂબ અલી, રહે મહારાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવ્યું હતું કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કર લઈને જમવા આવતા હોય. એક મહિના અગાઉ રાકેશભાઈ નામનો ઇસમ અને એક અજાણ્યો ઇસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તેમની હોટલ પર આવતા ટેન્કરોમાંથી તેઓ ગેસ કાઢશે અને તેમને એક બોટલના રૂપિયા 50 આપશે. ત્યારબાદ છેલ્લા એક મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી. વાલમાં લોખંડનો પાઇપ ફીટ કરી બોટલોમાં ગેસ ભરતા આજરોજ 5 ટેન્કરોમાંથી કુલ 36 બોટલો ભર્યા હતા અને 37મી બોટલ ભરતા હતા ત્યારે પોલીસે દરોડા પાડી નાખતા તેઓની ગેમ બગડી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પકડેલા 2 ઇસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઇસમ ટેન્કર ડ્રાઈવર હોવાનો હાલ સપાટી પર આવ્યું છે. આ લોકો રોજિંદા 30-35 જેટલા બોટલો ભરતા હોવાનો પોલીસ તપાસ દરમિયાન જણાવ્યું હતું. ટેન્કરમાંથી વાલમાં લોખંડના પાઇપ ફીટ કરીને બોટલોમાં ગેસ ભરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને જોખમી પ્રવૃત્તિ હોય પોલીસે ઘટના સ્થળેથી ગેસના ટેન્કરો જેની કુલ કિંમત રૂપિયા 3.27 કરોડ ઉપરાંત ગેસ ભરેલ બોટલો, પિકઅપ ગાડી, ગેસના ખાલી બોટલો સહિત કુલ રૂપિયા 3.33 કરોડનો મુદ્દામાલ કબજે લઈને ઘટના સ્થળેથી ઝડપાયેલા ઉપરોક્ત 2 ઇસમો તેમજ નાસી ગયેલ અન્ય ડ્રાઈવરો સહિતના અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દર્જ કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા હોય તેને લગતા માલસામાનની હેરફેર દરમિયાન ચોરી, છેતરપિંડી કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે, તો આવા પ્રકારની ગેરરીતિઓ ન થાય એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસબી ઝાલાને સૂચનાઓ કરેલી, જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસબી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર પાણિયાદરા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી, તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસભાગ કરેલી, જે દરમિયાન 2 માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં 8 જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરતા હોવાનું જણાયેલું. તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી, એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા
ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ 8 જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે, મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી. તો આ સંબંધમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની 8 ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને 37 જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે. અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે. અને આ પકડાયેલા બે આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે. અને આ ગુનાહિત એમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. ભરૂચ શહેર જિલ્લામાં આજે ઇસ્લામના મહાન પૈગંબર સાહેબના જન્મદિન એવા જશ્ન ઈદ એ મિલાદુન નબી નિમિત્તે ઠેર ઠેર જુલુસ કાઢવામાં આવ્યો હતો અને નિયાઝ વહેંચવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સોમવારના રોજ ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઇસ્લામિક વર્ષના 3 મહિનાને 12 તારીખે રબીઉલ અવ્વલ ના દિવસે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવે છે. 12 રબીઉલ અવ્વલના દિવસે ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલહી વસલમના જન્મદિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈદે મિલાદુન નબીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાય છે. ઈદે મિલાદુન નબીના દિવસે મોટા જુલુસો પણ નીકળતા હોય છે. ભરૂચ શહેરના મુસ્લિમ વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ શેરી મોહલ્લાઓ, સોસાયટીઓ, મસ્જિદો, દરગાહ ને રંગબેરંગી તોરણો અને લાઇટિંગથી સજાવવામાં આવે છે. ગામોમાં નિયાઝ સહિતના ધાર્મિક કાર્યક્રમો અને નાતકાનીના પ્રોગ્રામ યોજાય છે. ત્યારે ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના નાના મોટા લોકો એકત્ર થઈને મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી અને જુલુસ કમિટીના પ્રમુખના માર્ગદર્શન હેઠળ જુલુસમાં જોડાયા હતા, જેમાં મુસ્લિમ બિરાદરોએ દરેક લોકોને ઈદે મિલાદુન નબીની મુબારકબાદી પાઠવી હતી. જોકે જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં રૂટ પરથી નીકળે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ રીતે જિલ્લામાં અનેક સ્થળોએ જુલુસ નીકળ્યા હતા. મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ યોજી સૌ કોઈને એકતાનો સંદેશ પાઠવ્યો હતો. ભરૂચ શહેર સહિત સમગ્ર તાલુકા પંથકમાં આજે ઈદે મિલાદુન નબી નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો, નિયાઝ વહેંચવામાં આવી હતી. અંકલેશ્વરમાં પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલહી વસલ્લમના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સલ્લાહુ અલહી વસલ્લમની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા, નિયાઝ નઝરાના વહેંચવામાં આવ્યા હતા અને હઝરત મોહમ્મદ સલ્લાહુ અલહી વસલ્લમના બાલ મુબારકની ઝિયારત કરવામાં આવી હતી. જ્યારે ઈદે મિલાદનો જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન નબી કમિટીના નેજા હેઠળ અત્રેના કસ્બાતી વાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સલ્લાહુ અલહી વસલ્લમના બાલ મુબારક સાથે દુરુદો સલામ પડતા પડતા નીકળ્યું હતું. સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબા ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે શહેરમાં ધામધૂમથી લીમડી ચોક, સબનમ કોમ્પ્લેક્સ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાજી ફળિયા, સુથાર ફળિયા, જૂની સિંધી ઓટો ગેરેજ થઈ હઝરત હલીમસા દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું, જ્યાં સૈયદ સાદાતોની હાજરીમાં પવિત્ર બાલ મુબારકની ઝિયારત અર્થાર્થ દર્શન કરાયા હતા. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઠેર ઠેર સરબત, પાણી તેમજ નિયાઝનું આયોજન આદરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે ચાપતો પોલીસ બંદોબસ્ત જાળવતા શાંતિપૂર્ણ તેમજ હર્ષો ઉલ્લાસ વેર જુલુસ સંપન્ન થયું હતું. તો બીજી તરફ અંકલેશ્વરના અંસાર માર્કેટ, નોબલ માર્કેટ સહિતના વિસ્તારોમાંથી પણ જુલુસ નીકળ્યા હતા, જે શહેરના માર્ગો પર ફરીને હઝરત હલીમસા દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા દુઆઓ કરવામાં આવી હતી. જ્યારબાદ નિયાઝ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
અંકલેશ્વર શહેરના ત્રણ સ્થળે શ્રીજીના વિસર્જન માટે પાલિકાએ બનાવેલા કૃત્રિમ જળ કુંડમાં 5 નદીઓના જળ અર્પણ કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં 3 સ્થળોએ શ્રીજીના વિસર્જન માટે પાલિકાએ બનાવેલ કૃત્રિમ જળકુંડમાં 5 નદીઓના જળ અર્પણ કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આવતીકાલે અનંત ચૌદશ નિમિત્તે અંકલેશ્વર શહેરમાંથી પીઓપી અને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 અલગ અલગ સ્થળોએ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે સોમવારે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ અને પક્ષના નેતાઓ, વિવિધ શાખાના ચેરમેન અને અધિકારીઓની હાજરીમાં કૃત્રિમ કુંડને ખુલ્લું મુકાયું હતું. જૂની દીવી ગામના બડિયાદેવના મંદિર પાછળ જળકુંડ અને સુરવાડી ગામ પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં વિધિવત નર્મદા સહિત 5 નદીના જળ અર્પણ કરવામાં આવ્યા હતા. ગણેશ ભક્તો, મંડળો અને પ્રજાને કૃત્રિમ કુંડમાં જ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરાઈ હતી. જૂના દીવા ગામના બડિયાદેવના મંદિર પાછળના તળાવમાં 5 ફૂટ અને જળકુંડમાં 10 ફૂટ, જ્યારે 10 ફૂટથી વધુ ઊંચી પ્રતિમાઓનું સુરવાડી ગામ પાસેના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાનું રહેશે તેવી વિગતો પણ આપવામાં આવી હતી. આજ રોજ નગરપાલિકા દ્વારા 3 કૃત્રિમ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં નગરજનોને હું અપીલ કરું છું કે વધુથી વધુ અહીંયા વિસર્જન થાય ને આ જગ્યા 3 પવિત્ર નદીઓનું પાણી લાવીને હવન પૂજા કરીને આ પવિત્ર કુંડ બનાવવામાં આવ્યું છે. અંકલેશ્વરના સૈનપુર ગામમાં ફરતો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં મારણ સાથે ગોઠવેલા પાંજરામાં મરઘાનો શિકાર કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો, જેના પગલે ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને જંગલ વિસ્તારો નજીક અનેકવાર દીપડાઓ આટાફેરા મારતા હોવાના બનાવ સામે આવતા હોય છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં દીપડો આટાફેરા કરતો હોવાનું ગ્રામજનોને નજરે પડ્યું હતું. જે અંગે ગામના આગેવાનોએ અંકલેશ્વર વન વિભાગના RFO DV ડામોરને જાણ કરી હતી. વન વિભાગની ટીમે DFO ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ વનપાલ ભાવેશ મોબ સહિત તેઓની ટીમે સેંગપુર ગામની સીમમાં મરઘાના મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું. જે મારણનો શિકાર કરવા આવેલ કદાવર દીપડો આજરાજ વહેલી સવારે પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ વન વિભાગની ટીમને થતા તેઓએ દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ આરંભી હતી. નમસ્કાર, બી મોબ સામાજિક વનીકરણ અંકલેશ્વરમાંથી. તારીખ 9/9/2024 ના રોજ સેંગપુર ગામેથી સેંગપુર ગામ લોકોની અરજી મળેલ કે અમારી સીમમાં દીપડા અસર પડતા હોય અને અમારા જાનમાલ અને ઢોરને નુકસાન થવાની સંભાવના રહેલ હોય તેની સ્થિતિ જોતા અમોએ RFO શ્રી DV ડામોર સાહેબ તથા DFO શ્રી ઉરુષી મેડમને માર્ગદર્શન સૂચના મુજબ સ્થળ પર તપાસ કરી અને પિંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરેલ અને ત્યારબાદ સતત ફેરણ અને હોજ રાખવાની કામગીરી કરેલ. તેથી આજ રોજ તારીખ 16/9/2024 ના રોજ સવારના સમયે ફેરણા દરમિયાન દીપડો પિંજરામાં પુરાયો હોવાનું પુષ્ટિ થતા તાત્કાલિક ધોરણે દીપડાને વન વિભાગના કબજા હેઠળ લેવામાં આવેલો છે. તેમજ તેની તબીબી ચકાસણી કરી તેને મુક્ત કરવાની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અંકલેશ્વર થી હાંસોડ રોડ ઉપર માટે તળિયા ગામ વચ્ચે ફોરવ્હીલ માં આવેલા ગઠિયાઓએ દંપતીને વાતોમાં ભોરવી બે તોલાની સોનાની ચેન લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર માટીએડ તરિયા ગામની વચ્ચે ફોરવ્હીલમાં આવેલા બે ઈસમોએ દંપતીને વાતોમાં ભોળવી બે તોલા સોનાની ચેનની છેતરીને લઈને ફરાર થઈ ગયા હતા. સુરતના ઓલપાડના પદરામા ગામના પટેલ ફળિયામાં રહેતા જયરામ હસજી પટેલ ગતરોજ પોતાની પત્ની સાથે બાઇક લઈ અંકલેશ્વરના સજોદ ગામે આવ્યા હતા. જેઓ અંકલેશ્વરથી હાંસોડ રોડ ઉપર માટીએડ તરિયા ગામની વચ્ચે તેઓના સાડાના ખેતરમાં કામ કરતા સાડાના દીકરા ધર્મેશ પટેલ સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન અંકલેશ્વર તરફથી એક ફોરવ્હીલ આવીને ઉભી રહી હતી, જેમાં સવાર બે ઈસમો જયરામભાઈને ઈશારો કરી પોતાના તરફ બોલાવી વાતોમાં ભોળવી તેઓની પત્ની પાસે રહેલ 1.5 લાખની બે તોલાની સોનાની ચેન માંગી હતી. જે ચેન મહિલાએ આપતા જ બંને ઠગો દંપતી કંઈક સમજે તે પહેલા જ ફોરવ્હીલ ગાડી અહંકારી હાંસોડ બાજુ ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે ગુનો દર્જ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. મુસ્લિમ સમાજે ભવ્ય રેલી યોજી હતી. ઇસ્લામ ધર્મના આખરી પેગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જન્મદિને ઈદે મિલાદનો પર્વ ઠેર ઠેર ઉત્સાહ અને ભાઈચારાથી મનાવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઈદે મિલાદનું પર્વ મનાવ્યું હતું. ઈદે મિલાદના પર્વના આગળના દિવસથી ઠેર ઠેર મસ્જિદોને લાઇટના ડેકોરેશનથી ભવ્ય રોશનીથી સજાવવામાં આવી હતી. ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર નાઝ શરીફના કાર્યક્રમો યોજાયા હતા. મસ્જિદોમાં મૌલાનાઓએ પેગંબર સાહેબના સાદગીમય જીવન સંબંધી તકરીર અર્થાત પ્રવચનો કરી લોકોને માહિતીગાર કર્યા હતા. તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, સુલતાનપુરા, રાજપાડી, ઉમલ્લા, બાલોદ, તરશાલી, ઇન્દોર, વેલુગામ, રતનપોર, વાણકપોર, કપલસાડી સહિતના મુસ્લિમ વિસ્તાર અને વસ્તી ધરાવતા ગામોમાં વહેલી સવારથી જ ઈદે મિલાદની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. પેગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જન્મદિન ઈદે મિલાદનો પર્વ એક મહત્વનો મુસ્લિમ તહેવાર હોય ઈદે મિલાદની ઉજવણી ટાણે ઠેર ઠેર ઉત્સાહ જણાતો હોય છે. આ પ્રસંગે ઠેર ઠેર નજરો નિયાઝ પ્રસાદી તેમજ પેગંબર સાહેબના બાલ મુબારકની ઝિયારત દર્શનનો કાર્યક્રમ યોજાયા હતા, જેના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તાલુકા મથક ઝઘડિયા ખાતે ઈદે મિલાદ નિમિત્તે મસ્જિદ ખાતેથી ઈદનું જુલુસ નીકળ્યું હતું. એ મહત્વના વિસ્તારોમાં ફર્યું હતું. રાજપાડી ખાતે ઈદે મિલાદ નિમિત્તે રઝાનગર ખાતેથી જુલુસ નીકળ્યું હતું, જે ફેઝ નગર, પટેલનગર, ચાર રસ્તા, વાજા કોમ્પ્લેક્સ, બકાનગર, મુખ્ય બજાર જેવા વિસ્તારોમાં ફરીને જુમ્મા મસ્જિદે પહોંચ્યું હતું. ઉમલ્લા, દુમલ્લા, વાઘપુરા ખાતેથી મસ્જિદેથી નીકળેલું જુલુસ મુખ્ય બજારમાં થઈને મદ્રસાએ જઈને સંપન્ન થયું હતું. ઉપરાંત નવી તરશાલી, વણકપોર, રતનપોર તેમજ નર્મદા કાંઠાના વિસ્તારના ઇન્ડોર પંથક સહિતના અન્ય મુસ્લિમ વિસ્તારોમાં પણ ઈદે મિલાદનો પર્વ પરંપરાગત ઉત્સાહ અને ભાઈચારાના માહોલમાં સ્થાનિક પોલીસ દ્વારા ભાઈચારાના માહોલ વચ્ચે મનાવાયું હતું. આ પ્રસંગે તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ગણેશ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ પણ જોવા મળી છે. ઝઘડિયા પંથકમાં ગણેશ ઉત્સવનો માહોલ બરાબર જામ્યો છે. તાલુકાભરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચનાના ખૂબ ઉત્સાહિત ભરી રીતે અને કંઈક નવું કરવાની ભાવના સાથે ઉજવાઈ રહ્યા છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના કાર્યરત ગણેશ મંડળોના સંચાલકો દ્વારા કંઈક નવું કરવાની ભાવના સાથે નવીન અભિગમ અપનાવ્યો છે. રાણીપુરા ગામના ત્રણ મંડળો દ્વારા ખોટો ખર્ચ બચાવવાના આશય સાથે ગામના મોટા ફળિયા, પટેલ ફળિયા અને પાછલા ફળિયાના ગણેશ ઉત્સવ આયોજકો દ્વારા છેલ્લા 2 વર્ષથી એક જ સ્થળે ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી જીવનમાં બચતનો મહાત્મય સમજાવતો એક દાખલો પૂરો પાડ્યો છે. સાથે સાથે ગણેશ ઉત્સવના પહેલા દિવસથી સવાર સાંજ આરતી થાય છે અને ત્યારબાદ સમૂહ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ પહેલને ગામના યુવાનો, વડીલો, મહિલાઓ, માતાઓ ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી રહ્યા છે અને નિત્ય ક્રમ મુજબ સવાર સાંજની આરતી બાદ રાષ્ટ્રગાન કરવામાં આવે છે. ગામના વડીલોના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવ ઉજવણીની શરૂઆત લગભગ આઝાદીના આંદોલન સમયે થઈ હતી. આઝાદીના આંદોલનના સમાચારો અને આંદોલનની ગતિવિધિઓ દ્વારા નવી નીતિઓ પ્રજા સુધી પહોંચે તેવા આશયથી લોકો એકત્ર થાય અને આઝાદીના આંદોલનની ચર્ચા સાથે ગણેશજીની ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સિંચન થાય તેવી હતી, જેથી ગણપતિ ઉત્સવ જે સીધો ભારત રાષ્ટ્ર સાથે અને તેની આઝાદી ચળવળ સાથે જોડાયેલો છે, જેથી ગણપતિ ઉત્સવ દરમિયાન રાષ્ટ્રગીતનું ગાન થાય એ ખૂબ સારી બાબત કહેવાય, જેથી ગામમાં ભક્તિ સાથે એકતાની શક્તિનું સિંચન થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.
આમોદ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ન ઈદે મિલાદુન નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું. આમોદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લાહ અલહી વસલમની યાદમાં જશ્ન ઈદે મિલાદની ઉજવણી ભારતભરમાં જુલુસ કાઢીને કરવામાં આવે છે. જે નિમિત્તે આમોદમાં પણ આજરોજ ભવ્ય જુલુસનું આયોજન હઝરત અબુ બકર શફલી મિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં આમોદના વાવડી ફળિયાથી જુલુસ નીકળીને બગસિયા ચોરા થઈ મુખ્ય બજારમાંથી પસાર થઈને ટાવર વિસ્તાર થઈ ચાર રસ્તા ખાતે આવી પહોંચ્યું હતું, જ્યાં મુખ્ય અતિથિ અબુ બકર શિફલી મિયાએ ટૂંકું પ્રવચન આપી જુલુસને સમાપન કર્યું હતું. જેમાં જુલુસના એ મુખ્ય અતિથિ હઝરત અબુ બકર શિફલીએ મુસ્લિમ સમાજને એક થઈ હઝરત પૈગંબર મોહમ્મદ સલ્લાહ અલહી વસલમના ન્યાયના રસ્તા પર ચાલવાની હિદાયત આપી હતી. જ્યારે સમગ્ર આમોદમાં શાંતિમય વાતાવરણમાં ઈદે મિલાદની ઉજવણી થઈ હતી અને કોઈ નિચ્છનીય ઘટના ના ઘટે તે માટે આમોદ પોલીસના પીઆઈ કરમટિયા તેમજ પીએસઆઈ અવસર સહિતના પોલીસ કાફલો પણ ખડેપગે નાત રહ્યો હતો. જુલુસના રૂટ પર પાણી પીણી સહિત ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને લઈને ભરૂચના ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદી 70 ફૂટની સપાટીએ વહી રહી છે. ભરૂચમાં ચોમાસાની સિઝનમાં બીજી વખત પૂરનું સંકટ ટળ્યું છે, જેને લઈને તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી 17.48 ફૂટે પહોંચી ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવકમાં ભારે વધારો જોવા મળ્યો હતો, જેને લઈને નર્મદા બંધમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું. 4 લાખ ક્યુસેક કરતા વધુ ડેમમાં પાણીની આવક સામે 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં 2 દિવસ પહેલા છોડવામાં આવી રહ્યું હતું. જો કે ઉપરવાસમાં પાણીની આવકમાં ઘટાડો થતા હાલ નર્મદા નદીમાં પાણીની છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો નર્મદા ડેમમાં પાણીની આવક 1,66,480 ક્યુસેક છે. સામે નર્મદા નદીમાં 53,271 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો 22,988 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી 17.48 ફૂટ પર છે, તો નર્મદા બંધ એટલે કે સરદાર સરોવર ડેમની સપાટી 137.08 મીટરને આંબી ગઈ છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ રાધાકૃષ્ણ સોસાયટી તેમજ બીએનએસ ગણેશ મહોત્સવમાં શ્રીજીની આરતી ઉતારી હતી. ભરૂચ શહેર જિલ્લાના ગણેશ મહોત્સવ સમાપન તરફ વધી રહ્યો છે, ત્યારે શ્રીજી ભક્તોનો ઉત્સાહ અને ઉમંગમાં પણ વધારો થઈ રહ્યો છે. ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ગતરોજ ગણેશજીના દર્શન માટે પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જાડેશ્વર રોડ ઉપર આવેલા રાધા કૃષ્ણ સોસાયટીના ગણેશ પંડાલમાં ગણેશજીના દર્શન કરી પૂજા અર્ચના સાથે આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાધા કૃષ્ણ ગણેશ મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે જિલ્લામાં પોલીસ વડા મયુર ચાવડા અયોધ્યાના રામ મંદિરની થીમ સાથે ઉજવાઈ રહેલ બીએનએસ ગણેશ મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી પૂજાના અર્ચન અને દર્શન કરી મંડળ દ્વારા આયોજિત મહાઆરતીમાં મેલ થયા હતા. ભરૂચ શહેરમાં બડેલીખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર વર્ષોથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહ્યા છે. ભરૂચ શહેરના બડેલી ખો વિસ્તારના રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય ચીજ વસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે. બડેલી ખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી ઘરમાં જ પોતાના હાથે વિવિધ ઇકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સતત 3જા વર્ષે ઘરે ચાની ભૂકી ટોપલી વાંસ પુઠ્ઠા વગેરેની ચીજ વસ્તુઓમાંથી 1.5 મહિનાની મહેનત બાદ અયોધ્યાના
રામ સ્વરૂપે ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું સર્જન કરી ઘરમાં શ્રદ્ધાભેર સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે, જેનો મિત્રો સહિત આસપાસના શ્રીજી ભક્તોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. આમ દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવારો ઉજવાઈ શકાય છે તેવા સંદેશ રાઠોડ પરિવાર આપી અન્યોને પણ તેના અનુકરણ માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. જય ગણેશ. મારું નામ દીપેનસિંહ નટવરસિંહ રાઠોડ છે. અમે બળેલીખો ભરૂચ ખાતે રહું છું. છેલ્લા 3 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ઘરે જ બનાવી ઘરે સ્થાપન કરીએ છીએ, જેમાં પહેલા વર્ષે લાકડાના વેરમાંથી મૂર્તિ બનાવી હતી, બીજા વર્ષે દેશી મકાઈના દાણામાંથી મૂર્તિ બનાવી હતી, આ વર્ષે અયોધ્યા મંદિર શ્રી રામ સ્વરૂપ ગણપતિની સ્થાપન કરેલ છે, જેમાં અમને પેપર પુઠ્ઠા, વાંસની પટ્ટી, વાંસની લાકડી, ટોપલી, સૂતળી અને સૂકી ચાનો ઉપયોગ કરીને ગણેશજીની સ્થાપન કરેલ છે. મૂર્તિ બનાવવા માટે અમને 40-45 દિવસનો સમય લાગેલ છે અને મૂર્તિમાં આભૂષણ, વાઘા, અલંકાર સર્વ વસ્તુ ઘરે બનાવેલ છે અને સાથે રામાયણનું ડેકોરેશન પણ કરેલ છે. અંકલેશ્વર શહેરના દાઉદી વોરા સમાજ દ્વારા જસની ઈદે મિલાદુન નબી નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. બેન્ડ સાથે નીકળેલા જુલુસે આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું. ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઇસ્લામિક વર્ષના 3જા મહિના રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે ઈદે મિલાદુન નબીના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઇસ્લામ ધર્મના આખરી પેગંબર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલહી વસલ્લમનો જન્મ થયો હતો, જેને લઈને વિશ્વભરમાં બહોળા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો ઈદે મિલાદના પર્વની ઉજવણી આજના દિવસે કરે છે. અંકલેશ્વરમાં રહેતા દાઉદી વોરા સમાજના લોકો દ્વારા પણ ગઈકાલે સાંજે ઈદે મિલાદના પર્વની ઉજવણીના ભાગરૂપે જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં સમાજના નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ જોડાયા હતા. જોકે દાઉદી વોરા સમાજની બેન્ડ સાથે નીકળેલા જુલુસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. નોંધવું ઘટે કે દાઉદી વોરા સમાજ દ્વારા જે બેન્ડ વગાડવામાં આવે છે તેની ખાસિયત એ છે કે આ બેન્ડ ફક્ત તેઓ સમાજના કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વ પર જ સમાજના જુવાનીઓ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને આ બેન્ડ વગાડે છે. ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીએડીસીના નવે હોદ્દેદારો અને સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. બ્રહ્મ ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીએડીસીના નવા હોદ્દેદારો અને સભ્યોનો શપથ ગ્રહણ સમારોહનો જીએડીસીમાં આવેલા જેસીઆઈ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે સુરેશ જોશી, પ્રેમપાલ શર્મા, યોગેશ પરીખ, અનિલ શુક્લા, સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વરણી કરવામાં આવી હતી, તો ટ્રેઝરર તરીકે અશોક ઓઝા અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે કેઆર જોશીની વરણી કરાઈ હતી. આ તરફ યુવા કમિટીના પ્રમુખ તરીકે દર્શન જોશી, ઉપપ્રમુખ તરીકે કેવલ વ્યાસ, ભાર્ગવ જોશી, સુરેશ જોશી અને અભી પાનેરી, સેક્રેટરી તરીકે કંદપ તેરૈયાની વરણી કરવામાં આવી હતી. મહિલા પાંખના વડા તરીકે રૂપલસિંહ જોશી, ઉપપ્રમુખ તરીકે અવની ભટ્ટ, રૂપલ જોશી, મહામંત્રી તરીકે લેખા જોશીની વરણી કરવામાં આવી હતી. આ શપથ ગ્રહણ સમારોહમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના દક્ષિણ ઝોનના કારોબારી ચેરમેન પ્રદીપ રાવલ, પ્રદેશ ઉપપ્રમુખ તરીકે દીપક ઉપાધ્યાય, દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ પ્રવીણ તેરૈયા, ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ, ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ બિપિન ભટ્ટ સહિતના આમંત્રિતો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર બ્રહ્મ સમાજ આજ રોજ નવી કમિટીનું અનાવરણ કર્યું છે અને મેઇન બોડી, મહિલા બોડી અને યુવા પાંખ આ ત્રણેયનું આજે અનાવરણ થયેલું છે. આજ પછી જે કાંઈ પણ બ્રહ્મ સમાજને લક્ષી બ્રહ્મ જીઆઈડીસી અંકલેશ્વરની અંદર જે કાંઈ કાર્ય કરવાના છીએ તે અવિરત નવા નવા કાર્ય કરશું અને બ્રહ્મ સમાજમાં જે કાંઈ પણ નવા નવા ઉત્થાન થાય સમાજ પ્રત્યે એ રીતના અમે ત્રણે ત્રણ ટીમ કાર્યરત રહીશું. વાલિયા પોલીસે કોંડ ગામ ખાતેથી વિદેશી દારૂ સાથે 3 લોકોને ઝડપી લીધા હતા.
વાલિયા પોલીસનો કાફલો આગામી દિવસમાં આવી રહેલ તહેવારોને લઈને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમીદારથી બાતમી મળી હતી કે નેત્રંગ તરફથી એક ઓટો રિક્ષા નંબર GJ16AT1901માં અલગ અલગ બેગ થેલીમાં વિદેશી દારૂ ભરીને અંકલેશ્વર ભરૂચ તરફ રિક્ષા જઈ રહી છે તેવી ચોક્કસ બાતમી મળતા કોંડ ગામના બસ સ્ટેન્ડ ઉપર અલગ અલગ ઉભા રહી વોચમાં હતા. તે દરમિયાન બાતમી મુજબની ઓટો રિક્ષા આવતા તેને રોડની સાઈડમાં ઉભી રખાવી ઓટો રિક્ષામાં તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્ઠો મળી આવ્યો. પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો નંગ 61 જેની કિંમત રૂપિયા 34,500 સાથે બે ઇસમોને પકડી પાડી તેમની પાસે રહેલ મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા મળીને કુલ 89,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડી પાડેલ આરોપીમાં મોહમ્મદ સાગર, રબીઉલ ઇસ્લામ, શેખ રહે ટાકી ફળિયો અંકલેશ્વર તેમજ અબ્દુલ મુનાફ મઝીદ, ઇસ્માઇલ ગોરવાલા, શેખ રહે જીન ફળિયો અંકલેશ્વર નાઓને પકડી પાડ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.